धोरण 10 यूनिट 22 हिमालय में एक साहस। प्रस्तुत पाठ ना लेखक छे जवाहरलाल नेहरू। ने जवाहरलाल नेहरू नो जन्म जो ये तो 14/11/1889 ने अवसान छे 27/5/1964। जवाहरलाल मोतीलाल नेहरू आखू नाम छे जवाहरलाल नु। जवाहरलाल मोतीलाल नेहरू नो जन्म अलाहाबाद में थयो हतो। अने जवाहरलाल नेहरू ना कुटुंबीय मूळे कश्मीर ना वतनी हता। एटले जवाहरलाल नो वतन छे ए कश्मीर छे। विदेश में वकीलात नो उच्च अभ्यास करी अने अलाहाबाद में वकीलात शुरू करी। त्यार पछी गांधीजी ना संपर्क थी गांधीजी आज़ादी नी लड़त में जोड़ाय स्वतंत्र संग्राम ना अग्रणी बन्या। एटले गांधीजी ना संपर्क थी तेओ छे ने स्वतंत्र संग्राम ना अग्रणी बन्या था। હવે ભારતના સૌપ્રથમ વડાપ્રધાન છે ને એ જવાહરલાલ નેહરુ હતા। ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ભારત સરકાર તરફથી તેમને ભારત રત્નનું સન્માન પણ એનાયત થયું હતું। યાદ રાખજો જનરલ નોલેજની અંદર કે ભારત રત્નનું સન્માન જવાહરલાલ નેહરુને મળેલું। અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નેહરુની મારી જીવનકથા કે જવાહરલાલ નેહરુની જે એમની પોતાની જીવનકથા છે એનો માધવભાઈ દેસાઈએ ગુજરાતી અનુવાદ કરેલો છે અને તેમાંથી આ એક અંશ લેવામાં આવ્યો છે। આ પ્રસ્તુત પાઠની અંદર હિમાલયની અંદર જે સાહસ જવાહરલાલ નેહરુનું છે એ સાહસ વર્ણવતું આ એક પાઠ છે। એની અંદર હિમાલયની અંદર આવેલા હિમાચ્છાદિત શિખરો, હિમ નદીઓ અને સાહસિક પ્રવાસનું જે વર્ણન છે એ આ પાઠની અંદર આપવામાં આવ્યું છે। હવે જો એ પાઠની શરૂઆતમાં શું કહે છે, પોતે પોતાની આત્મકથાની અંદર જે લખેલું છે એ આત્મકથાના અંશો આ પાઠની અંદર આપ્યા છે। એટલે એમ કહે છે કે મારું લગ્ન થયું, એટલે કે જવાહરલાલ નેહરુ એમ કે જવાહરલાલ નેહરુનું લગ્ન થયું એ સાલ ઉનાળાના કેટલાક મહિના અમે કાશ્મીરમાં ગાળ્યા। કે જ્યારે જવાહરલાલ નેહરુના મેરેજ હતા, લગ્ન હતા, એ જ વર્ષે ઉનાળાના કેટલાક મહિના છે ને જવાહરલાલ નેહરુએ અને એમની ટીમે કાશ્મીરમાં વિતાવ્યા હતા, કારણ કે તેનું મૂળ વતન કાશ્મીર હતું। કુટુંબને શ્રીનગરની ખીણમાં છોડીને હું મારા એક પિતરાઈની સાથે કે કાકા મામાના જે ભાઈ છે એમના ભાઈ સાથે અનેક અઠવાડિયા સુધી પહાડોમાં રખડ્યો અને લદ્દાખના રસ્તે ચડ્યો। લદ્દાખના રસ્તે ચડ્યો એટલે કે લદ્દાખ જે છે એ તરફ, શ્રીનગરથી લદ્દાખ જવાનો રસ્તો છે તે તરફ વળ્યા અને તિબેટની સપાટી તરફ જતાં કે લદ્દાખથી તિબેટ બાજુ જતાં જંગલના ઊંચામાં ઊંચા પ્રદેશની એ સાંકડી અને નિર્જન ખીણોનો આ મારો પ્રથમ અનુભવ હતો। એટલે કે જવાહરલાલ નેહરુ કહે છે કે ત્યાં જવાનો આ મારો પહેલો અનુભવ હતો। જોજીલા ઘાટની તરફ ત્યાંથી આગળ જતાં રસ્તાની અંદર એક જોજીલા ઘાટ આવે છે કે તિબેટ ઉપર જવું હોય અને તિબેટમાં જતાં પહેલાં બાજુની અંદર ઊંચા ઊંચા પહાડો આવે, નિર્જન કે જ્યાં કોઈ માણસ દેખાય નહીં એવી ખીણો આવે, એવો અનુભવ કર્યા પછી કે જોજીલા ઘાટની તરફ સાવ વેરાન નકરો ખડક દેખાતો હતો કે ત્યાંથી જોજીલા ઘાટ જે છે જોજીલા તે તરફ જતાં ફક્ત પથ્થર જ દેખાય છે, ખડક દેખાય એટલે કે પથ્થર દેખાય। એ સાંકડી ખીણમાં આગળ ને આગળ અમે કૂચ કરતા ગયા, એવા સાંકડા રસ્તાની અંદર અમે આગળ ને આગળ જતા રહ્યા। હવે અમારી બંને બાજુએ પહાડો હતા, બરાબર છે, ખીણ હોય એટલે બંને તરફ પર્વત હોય ને વચ્ચે સાંકડો રસ્તો હોય અને બંને બાજુ પહાડ ઊભા હોય એવું લાગતું હતું કે તેમના શિખરો ઉપર હિમનો મુકુટ ચડકી રહ્યો હતો। હવે જે પર્વત હોય એની ટોચ ઉપર, શિખર એટલે કે ટોચ, એમની ટોચ ઉપર હિમ એટલે કે બરફરૂપી મુકુટ ચડકી રહ્યો હતો, કારણ કે જમ્મુ કાશ્મીરની અંદર બરફ હોય, ખૂબ જ ઠંડુ વાતાવરણ છે, એટલે ઉપરની તરફ જે સફેદ બરફ હોય ને જાણે કે મુકુટ ચડકી રહ્યું હોય ને એવું લાગતું હતું કે, અને ઉપરથી નીચે હિમના નાના નાના પ્રપાતો, હિમ જે ઓગળે ત્યાંથી એમના નાના નાના પ્રપાત, પ્રપાત એટલે ધોધ, પાણીના વહેણ,
અમારું કે સ્વાગત કરવા જાણે અતિ મંદ ગતિએ ઉતરી રહ્યા હતા, એટલે પાણી વહી રહ્યું હતું, કે બરફ ઓગળે, હિમ ઓગળે અને હિમમાંથી જે પાણી વહી રહ્યું હોય એ જાણે કે અમારું સ્વાગત કરીએ કરવા વહી રહ્યા હોય એમ મંદ ગતિએ કે વહી રહ્યા હતા. પવન ઠંડો અને આકરો હતો, એટલે ખૂબ જ વેગીલો અને ઠંડો પવન હતો, આકરો એટલે વેગીલો. પણ દિવસના સૂરજનો મધુર તડકો અને હવા એટલી નિર્મળ હતી કે ઘણીવાર અમે એક સ્થાનેથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાતા કે સરસ મજાનો દિવસ, મધુર તડકો. કારણ કે ઠંડી હોય અને જો અહીંયા તડકો હોય તો એ તડકો મીઠો લાગે, મધુર લાગે, અને હવા પણ એટલી જ નિર્મળ હતી કે ઘણી વખત અમને એવો ભાસ થતો કે અમે એક સ્થાનેથી બીજા સ્થાનનું જે અંતર છે ને એ વિશે છેતરાઈ જતા હતા, કે અને દૂરના સ્થાનને પાસે માનતા હતા. એટલે કે રસ્તાની અંદર થાક નહોતો લાગતો, મારે જ્યાં જવું હોય એમ ચાલીને ફટાફટ જઈ રહ્યા હતા. કારણ કે સૂરજનો મીઠો તડકો, નિર્મળ હવા અને આવા આહલાદક વાતાવરણની અંદર રસ્તો ખૂબ જ ઝડપથી અમે કાપીને જઈ રહ્યા હતા. એટલે દૂરના જે વિસ્તારો છે ખૂબ જ નજીક દેખાઈ રહ્યા હતા. એકાંત વધતું જતું હતું, એટલે કે નિર્જન સ્થળો આવતા જતા હતા જ્યાં કોઈ દેખાતું ન હોય એવા એકાંત જગ્યા આવતી જતી હતી. અને વનસ્પતિ પણ અદૃશ્ય થયા હતા, કે જેમ જેમ બરફનું પ્રમાણ વધતું જતું હતું એમ વનસ્પતિ પણ લુપ્ત થતી જતી હતી. માત્ર નકરો ખડક, હિમ અને બરફ, કે માત્ર ને માત્ર હવે શું આવતું જતું હતું, ખડક એટલે કે પથ્થર, શિખરો, હિમ અને બરફ જ દેખાતા. અને ક્યાંક ક્યાંક બહુ પુષ્પ, અને છતાં આ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરમાં જો અહીં આવી જે જંગલી વનસ્પતિઓ છે, પુષ્પ છે, એને પ્રકૃતિ મંદિરનું રૂપ આપવામાં આવ્યું છે, કે પ્રકૃતિ મંદિરમાં હું કંઈક અજબ તૃપ્તિ અનુભવતો હતો, એટલે શાંતિ થતી હતી મને, કંઈક ગજબની શાંતિ લાગતી હતી અને સ્ફૂર્તિથી આ આહલાદથી ઉભરાતો હતો મારી અંદર. આ સ્ફૂર્તિનો આહલાદ છે, આનંદ છે, એ ઉભરાઈ રહ્યો હતો. ખૂબ જ મજા આવતી હતી જવાહરલાલ નહેરુને. આ પ્રવાસ દરમિયાન મને એક, ત્યાર પછીનો ફકરો છે કે આ પ્રવાસ દરમિયાન મને એક રોમાંચક અનુભવ થયો, રોમાંચક અનુભવ થયો, આશ્ચર્યમાં મૂકી દે એવો અનુભવ થયો, કે મને જોજીલા ઘાટથી છોડીને આગળ એક જગ્યાએ, હવે જોજીલા ઘાટ પણ નીકળી ગયા ત્યાંથી આગળ, અને એક જગ્યા આવી એનું નામ હું ધારું છું કે માતાયન હતું. એટલે જવાહરલાલ નહેરુના મતે એમનું નામ છે ને એ માતાયન હતું. અમને કહેવામાં આવ્યું કે અમરનાથની ગુફા અહીંથી માત્ર 8 માઇલ છે, કે એમના જે ભૌમિયા સાથે હતા, માર્ગદર્શક જે સાથે હતા, એમને એમને કીધું હતું કે અમરનાથની જે ગુફા છે ને અહીંથી માત્ર 8 માઇલ છે, એટલે 25-30 કિલોમીટર કદાચ અંતર થાય એટલા અંતરે આવે કે અમરનાથની ગુફા છે. હા, એ ખરું કે અફાળ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવા પડ્યો હતો, કે ત્યાંથી અમારે એક અફાટ હિમ, કે હિમાચ્છાદિત જે પર્વત છે, હિમ સમૂહ છે, એ ઢંકાયેલો છે અને એ જબરદસ્ત પહાડ ઓળંગીને અમારે જવાનું છે. પણ તેમાં શું, 8 માઇલ તો કંઈ વિસાતમાં ન હતા, હોંશમાં અને અનુભવ ન હોવાને લીધે અમે એ ઓળંગવાનો નિર્ણય કર્યો કે અફાટ જે હિમાચ્છાદિત ઢંકાયેલો પર્વત છે એને અમે અમારા હોંશમાં ઓળંગવાનો નિર્ણય લઈ લીધો. અને 11,500 ફૂટની ઊંચાઈ આવેલા અમારા, હવે જે અમે જગ્યા ઉપર પહોંચ્યા હતા એ જગ્યાની ઊંચાઈ હતી 11,500 ફૂટ. આ ઊંચાઈ છે ને મિત્રો, કે દરિયાની સપાટીથી પર્વતની ટોચ સુધી માપવામાં આવતી હોય છે. તો જે જગ્યા ઉપર જવાહરલાલ નહેરુ પહોંચ્યા હતા એની ઊંચાઈ હતી 11,500 ફૂટની ઊંચાઈ. આવેલા અમારા પડાવથી અમે નીકળ્યા અને એક નાનકડી ટુકડી લઈને પહાડ ચડવા માંડ્યા, કે અમે ત્યાં પડાવ કર્યો અને એ પડાવથી અમે એક નાનકડી ટુકડી સાથે પહાડ ઉપર ચડવા લાગ્યા. ટુકડીમાં કેટલા માણસો હતા એમનો ઉલ્લેખ નથી, પણ એક નાનકડી ટુકડી લઈ અને પર્વત ચડવા નીકળી ગયા. ત્યાંનો એક ભરવાડ અમે ભૌમિયા તરીકે સાથે લીધો હતો. ભરવાડ એટલે કે જે જંગલોની અંદર પશુ ચરાવતો હોય, ભરવાડ જાતિનો એક માણસ છે, અને એ માણસને અમે ભૌમિયા તરીકે એટલે કે માર્ગદર્શક તરીકે, ગાઈડ તરીકે અમે સાથે લીધો, કે જે અમને રસ્તો બતાવવાનો પ્રયત્ન કરે એવા માણસને ત્યાં પણ સાથે લઈ ગયા.
સૌ દોરડાની સાંકળેથી એકબીજાની સાથે સંકળાય અનેક હિમનદીઓ ઓળંગતા ચડતા ગયા. દોરડાની સાંકળથી ચાલતા હતા. એક દોરડું લીધું અને એ દોરડું દરેકે પકડી રાખેલું અને દોરડું પકડી પકડી અને દરેક છે આ હિમનદી એક પછી એક ઓળંગતા ગયા. કારણ કે હિમનદી નદીની અંદર ગમે ત્યારે ખોભણ આવી શકે, એટલે કે પાણીનો ભરાવ હોય અને જો પાણીમાં પગ પડી જાય તો એ ખોભણની અંદર પડી જવાની બીક રહે અને ફરીથી માથે બરફ છવાઈ જાય, એટલે કે માણસનું મૃત્યુ થાય. એટલે દોરડા સાથે લઈ એકબીજા દોરડાને પકડી અને અમે ચાલતા ગયા, એક પછી એક હિમનદીને ઓળંગતા ગયા અને અમારી મુશ્કેલી વધતી ગઈ. ધીમે ધીમે જેમ જેમ હિમનદીઓ ઓળંગતા ગયા, હિમનદી એટલે કે નદીની અંદર બરફ છવાઈ ગયો હોય, પાણીની નદી હોય ઉપર બરફ છવાઈ ગયો હોય, બરફની પ્લેટું લાગી ગઈ હોય એમ કહેવાય, શું કહેવાય કે આ બરફની પ્લેટી ઉપર ચાલતા હતા, ગમે ત્યારે પગ લપસવાની બીક લાગે, કદાચ પ્લેટ ખસકી જાય તો નીચે પાણી હોય અને પાણીમાં ડૂબી જવાનો પણ ભય રહે. શ્વાસ લેવો કંઈ મુશ્કેલ થઈ પડ્યો, ધીમે ધીમે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડવા લાગી. દરિયાની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય એટલે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે. અમારા મજૂરો બહુ ભારથી લદાયેલા નહોતા, છતાં લોહીની ઉલટી કરવા લાગ્યા. કે ભેગા જે મજૂરો લીધા હતા, સર સામાન લઈ અને મજૂરો જે સાથે ચાલતા હતા, સામાન ઉપાડીને ચાલતા હતા, પણ અમારે મજૂરને સામાન તો નહોતો પણ એ લોહીની ઉલટી કરવા લાગ્યા. કારણ કે અમુક અંતરે જાય એટલે ઓક્સિજનની તકલીફ પડે, ઠંડી વધારે હોય એટલે લોહીની ઉલટી થઈ શકે. કે અમારા જે મજૂરો છે એ લોહીની ઉલટી કરવા લાગ્યા અને હિમ પડવા લાગ્યો, અને તે જ ઘડીએ હિમ પડવા બરફ પડવા લાગ્યો અને હિમનદીઓ ભયાનક લપસણી થઈ પડી. કે હિમનદીઓ હતી એ લપસણી બની ગઈ, કારણ કે હિમ પડવાથી બરફ પડવાથી પગ છે એ હિમ ઉપર રહે નહીં એટલે પગ લપસવા લાગ્યો. અમે થાકીને લોથ થઈ ગયા હતા, થાકી ગયા હતા ખૂબ જ, અને એક એક ડગલું ભરતા કંઠે પ્રાણ આવતા હતા. ગળે આવી જતો હતો જીવ, કંઠે પ્રાણ આવવો એટલે ગળે જીવ આવવો, કે જીવ છે એ ગળે આવી જતો હતો. પણ જડસાની જેમ કે અમે જળ હોય નિર્જીવ હોય એમ અમે ચડવાનું ચાલુ રાખ્યું, કે જડસાની જેમ અમે ચડવાનું ચાલુ રાખ્યું, કે નિર્જીવ બની અને ચડવાનું ચાલી રાખ્યું. અમે હિંમત હાર્યા નહીં. અમે અમારા પડાવેથી સવારે 4 વાગે નીકળ્યા હતા. હવે ફરી પાછો પેલું વર્ણન આવે છે કે ક્યારે નીકળ્યા હતા, તો કે જે અમારો પડાવ હતો 11,500 ફૂટનો, ત્યાંથી અમે 4:15 વાગે નીકળ્યા હતા અને 12 કલાકના સતત ચઢાણને અંતે જોઈએ છીએ તો અમારી સામે એક વિશાળ હિમ સરોવર પડ્યું હતું અને ત્યાંથી 12 કલાક એક સાથે ચાલ્યા પછી અમારી સામે એક વિશાળ હિમ સરોવર હતું. હિમ સરોવર છે એ હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલો, એટલે ફરતીકોર હિમાચ્છાદિત સરોવર પર્વતો અને વચ્ચે આ એક સરોવર, એવું સરોવરનું વર્ણન છે. એવું દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુગટ જેવું લાગતું હતું, એવું દ્રશ્ય લાગતું હતું કે જાણે દેવોના મસ્તક ઉપર ફરતીકોર દેવ ઊભા છે અને દેવના મસ્તક ઉપર જાણે મુગટ જેવું કંઈ લાગતું હતું. પણ હિમ અને ધુમ્મસ પડતા જતા હતા એટલે આ દ્રશ્ય અમારી નજર આગળથી અદ્રશ્ય થઈ ગયું. કે જેમ જેમ આગળ ચાલતા જતા તેમ હિમ અને ધુમ્મસ વધતા જતા હતા અને હિમ અને ધુમ્મસમાં આ દ્રશ્ય લાંબો સમય દેખાય નહીં એટલે અમારા નજર સામેથી તે દ્રશ્ય છે એ અદ્રશ્ય થઈ ગયું. કેટલી ઊંચાઈ હતા એ તો હું નથી જાણતો, પણ હું ધારું છું કે 15,000 થી 16,000 ફૂટની ઊંચાઈ તો જરૂર હોવી જોઈએ. ફિક્સ માપ ખબર નથી પણ લગભગ અમે છે ને કે 15,000 થી 16,000 ફૂટની ઊંચાઈ સુધી અમે કે દર પહોંચી ગયા હોય એવું લાગતું હતું. કે કારણ શું કામ, તો કે અમરનાથની ગુફાથી અમે બહુ ઊંચે હતા. જે અમરનાથની ગુફા છે તમે જાણતા હશો કે યાત્રિકો છે, ધર્મપ્રેમી જે જનતા છે, ભગવાન શિવની જ્યાં શિવલિંગ છે ત્યાં અમરનાથ ગુફા આવેલી છે, એ અમરનાથ ગુફાથી પણ અમે ખૂબ જ ઊંચે ચાલતા હતા. એટલે અમરનાથ ગુફાએ જવું હોય તો પણ ખૂબ જ મુશ્કેલી પડે, આ તો અમે એથી પણ ખૂબ જ આગળ હતા. એટલે ભગવાન શિવની જે અમરનાથની ગુફા છે એનાથી પણ અમે ઊંચા ચાલતા હતા. ધર્મપ્રેમી જનતા છે ત્યાં મુસાફરનો આનંદ લે છે. હવે લગભગ 1/2 માઇલનું આ હિમ સરોવર આગળ પેલે પાર આવેલા ગુફાએ પહોંચવાનું હતું. હવે 1/2 માઇલનું અંતર બાકી હતું
અને ત્યાંથી પહેલે પાર અમારે કંઈક ઉપાય જવાનું હતું. અમને લાગ્યું કે હવે ચડવાનું પૂરું થયું છે એટલે મોટી મુશ્કેલીઓ તો ઓળંગી શક્યા, એટલે સાવ થાક્યા હતા, છતાં પણ પ્રસન્ન છે તે આ નવી મંજિલ શરૂ કરી. નવી મંજિલ એટલે નવી મંજિલ કે જ્યાંથી નવો એક સાહસ થયો, કારણ કે હવે ટેકરીઓ ચડવાની નહોતી એટલે મનની અંદર થોડો હાશકારો હતો અને થાકી ગયા હતા, છતાં પણ અમે પ્રસન્ન ચિત્તે પ્રસન્ન મન રાખી અને આગળ ને આગળ ચાલવાનું ચાલુ રાખ્યું. રસ્તામાં અનેક જગ્યાએ હિમનદીઓ મોટી ખોભણો આવતી હતી. મેં કીધું ને કે મોટા મોટા પાણીના સ્તરો હોય કે જે હિમપ્લેટો આગી પાછી થઈ ગઈ હોય એને ખોભણ કહેવાય. આપણે એન્ટરટેનમેન્ટ જે પિક્ચર છે એની અંદર કૂતરો છે એ આ ખોભણમાં પડી જાય છે, આપણે બધાએ જોઈ હશે. તો આવી મોટી મોટી ખોભણો આવતી હતી અને એક ઠેકાણે તાજું હિમ પડવાને લીધે આવી ખોભણો દેખાતી નહોતી. હવે તાજો હિમ પડેલો એટલે કે ખોભણ ન દેખાય, માથે બરફ છવાઈ જાય. અને જો અજાણતા પગ મુકાઈ ગયો તો ગડડ ગપ ગયા એટલે ડૂબી ગયા, ખોભણમાં ઘૂસી જાય. હવે સાચે જ એવું બન્યું કે આ તાજા પડેલથી હિમથી હું છેતરાયો અને મારું આવી બન્યું. મેં પગ મૂક્યો કે તરત જ બરફ ધસી પડ્યો કે બરફ આગા પાછા થઈ ગયો, હું તેમાં પાણીમાં ડૂબી ગયો એટલે કે મારું કે આવી બન્યું. હું એક ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યો. ખોભણ તો એક ભયાનક ઊંડી ખાઈ હતી અને એમાં જે ગયો તે યુગોનો યુગો સુધી ત્યાં સુરક્ષિત રીતે દટાઈ રહે, કારણ કે એકદમ ઠંડો વિસ્તાર, બરફ હોય એટલે માણસનું શરીર પણ તેમનું તેમ રહે, શરીરને કાંઈ થાય નહીં, એટલે યુગોને યુગો વર્ષો સુધી ત્યાં સુરક્ષિત રીતે દટાઈ રહીએ, કારણ કે એમાંથી પછી નીકળવું છે ને બહુ મુશ્કેલ હોય છે. આવી એક હું ખોપણમાં કે હું લપસ્યો એ વિશે કશી શંકા નહોતી, પણ પહેલાં જે દોરડા હતા એ દોરડા મેં પકડી રાખ્યું, કારણ કે બધા એકબીજા સાથે દોરડા પકડી અને ચાલતા હતા એટલે દોરડાએ કે મને પકડી રાખ્યો. ખોભણની એક બાજુએ હું વળગી રહ્યો એટલે એક બાજુ ખોભણને મેં પકડી લીધી અને ભેગું દોરડું પણ પકડેલું હતું અને મને ખેંચી કાઢવામાં આવ્યો કે બીજા લોકોએ મારી જોડે ટુકડીમાં હતા એને કે મને ખેંચીને કાઢી લીધો. આથી અમારા હાંજા તો ગગડી જ ગયા કે હૃદય કાપી ઉઠ્યું. અમે અમારી કૂચ ચાલુ રાખી પણ આ ખોભણોની સંખ્યા વિશાળતા વધતી જતી હતી. તે ખોભણમાંથી તો મને કાઢી લેવામાં આવ્યો પણ ધીમે ધીમે જેમ જેમ આગળ જતા હતા તેમાં ખોભણની સંખ્યા પણ વધતી જતી હતી અને અમારી પાસે આમાંની કેટલીકને ઓળંગવાના સાધન સામગ્રી રહ્યા ન હતા. હવે ધીમે ધીમે અમારી જે સાધન સામગ્રી હતી એ પણ પૂરી થતી જતી હતી એટલે આખરે થાકી સાવ નિરાશ થઈ અમે પાછા ફર્યા અને અમરનાથની ગુફાના દર્શન કરવાના રહ્યા. ત્યાંથી થાકી અને ત્યાર પછી અમે પાછા વળી ગયા અને અમારે જે અમરનાથના દર્શન કરવાના હતા તે પાછા રહી ગયા, તો રહી જ ગયા એટલે અમે ત્યાં સુધી પહોંચી શક્યા નહીં. કાશ્મીરના ઊંચા ઊંચા ગિરિવરો અને ખીણો ઉપર હું એટલો બધો મુગ્ધ હતો એટલે કે મને તે એટલું બધું ગમી ગયું હતું કે તરત જ ત્યાં જવાનો મેં નિશ્ચય કર્યો કે ત્યાંથી અમે પાછા તો વળી ગયા પણ ફરી પાછો મેં ત્યાં જવાનો નિર્ણય કરી લીધો, કારણ કે મને એટલા બધા મનમોહક લાગતા હતા. અને પ્રવાસના ઘાટ ઘડ્યા, એમાંનો એક તો તિબેટનો અલૌકિક સરોવર માનસરોવર અને પાસે જ આવેલી હિમાચ્છાદિત કૈલાસ યાત્રાનો વિચાર હતો કે ફરી પાછો કૈલાસ યાત્રા કરવાનો વિચાર હતો. એ વિચાર માત્રે હું આનંદથી ઉભરાતો, મને વિચાર આવતા જ હું આનંદિત બની જતો. એ વાતને તો 18 વર્ષ થયા અને એ વાતને 18 વર્ષ થઈ ગયા, છતાં આજે પણ કૈલાસ અને માનસરોવરથી હું એટલો ને એટલો જ દૂર છું. તો અનેક વાર કાશ્મીર જવાની ઘણી ઈચ્છા, છતાં કદી પાછો કાશ્મીર જઈ શક્યો નથી. કે વર્ષોના વર્ષો નીકળી ગયા, જે મનની મુરાદ હતી એ મનની મુરાદ પૂરી ન થઈ ગઈ, વર્ષોના વર્ષો પણ નીકળી ગયા. આજ રોજ રાજકાજના અને લોકસેવાના હોમમાં વધારે ને વધારે ગૂંચાતો ગયો છું. ગિરિવળો ચડીને અથવા દરિયો ઓળંગીને મારી પ્રવાસ લાલસા તૃપ્ત કરવાના બદલે જેલ યાત્રાથી મારે તૃપ્ત કરવો પડે છે કે ગાંધીજી સાથે સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લઈ અને આ રાજના કામમાં એટલો બધો ગૂંચવાઈ ગયો કે પ્રવાસ યાત્રા નહીં જેલ યાત્રા કરવી પડી છે. એટલે જેલમાં પણ ગયા છે જવાહરલાલ નહેરુ
અને છતાં એવા પ્રવાસોના ઘોડા હું ઘડિયા જ કરું છું, એટલે એ પ્રવાસને વારે વારે ઉગડ્યા કરું છું, વારે વારે એ યાદ કરું છું અને ક્યારેક જઈશ એવા સ્વપ્ન જોયા રાખું છું, એટલે હું ઘોડા ઘડિયા જ કરું છું એટલે સપના જોયા કરું છું. એ આનંદ જેલમાં પણ કોણ લઈ શકે એમ છે, અને જેલમાં બીજું કરવાનું પણ શું હોય. એટલે હજી તો એ દિવસના સ્વપ્નો જોઉં છું કે જ્યારે હિમાલયમાં રખડતો રખડતો માનસરોવર અને કૈલાસના દર્શનના મારા મનોરથ હું પૂરા કરી શકીશ, દરમિયાન જીવનની પળો ચપાટા બંધ વહી જાય છે. યુવા અવસ્થામાંથી આધેડ અવસ્થામાં પ્રવેશ થયો છે, યુવા અવસ્થા પણ પૂરી થઈ ગઈ અને ત્યારથી હું આધેડ અવસ્થામાં પ્રવેશી ચૂક્યો છું, અને એ પછી વધારે બુરી અવસ્થા આવી જશે. એટલે ઘણીક વાર મને થાય છે કે કૈલાસ અને માનસરોવર જોવા પહેલાં તો હું વૃદ્ધાવસ્થાથી સાવ અપંગ બની જઈશ, કે ધીમે ધીમે વર્ષો વીતતા જાય છે અને હું વૃદ્ધ થઈશ અને મારી જે જોવાની ઈચ્છા છે એ આમનામ અધૂરી રહી જશે, કે મારા મનોરથ હું પૂરા કરી શકીશ નહીં. દરમિયાન જીવનની પળો ઝપાટા બંધ વહી જાય છે, યુવા અવસ્થામાંથી આધેડ અવસ્થામાં પૂરી થઈ પહોંચી ગયો છું, એટલે કૈલાસ અને માનસરોવર જોવા પહેલાં તો હું વૃદ્ધાવસ્થાથી સાવ અપંગ થઈ ગયો હોઈશ, પણ ગમ્ય સ્થાન ભલે ને દેખાતું ન હોય તો પણ તેના પ્રત્યે પ્રવાસ કદી એળે જતો નથી. કે આપણને મનગમતું સ્થાન ભલે દેખાતું ન હોય પણ આપણે જે કરેલો પ્રવાસ છે ને એ કદી ફોગટ જતો નથી, એળે જતો નથી, કારણ કે તેમની યાદ છે આપણા મનની અંદર કાયમી રહે છે. એટલે ક્યારેક કોઈ પ્રવાસ કરેલો છે એ પગડ જતો નથી, એળે જતો નથી, એટલે વેડફાઈ જતો નથી. પંક્તિ આપેલી છે કે હજી મનની મહી રહેલી રહે પર્વતો દિશે બહુ ડરામણા રુધિર રંગ સાંધ્યા તણે, તથાપિ દિલમાં વસ્યો ચિર અદમ્ય ઉત્સાહ કો, સદૈવ તલસી રહ્યો ગીરી હિમો તણી શાંતિને. વોલ્ટર ડાલામેરની આ એક પંક્તિ છે કે હજી મનની અંદર એ પર્વતો રમી રહ્યા છે, આ ડરામણી જે દિશાઓ છે ફરતી કોર ડરામણા જે શિખરો ઊંચા ઊંચા છે રુધિરથી રંગાયેલા છે, સંધ્યા તણે એટલે સાંજના સમયે જ્યારે સૂર્યનો તડકો એ હિમાચ્છાદિત પર્વત ઉપર પડે છે ત્યારે લાલ કલરથી રક્તવર્ણો બનેલા છે, એનો ડર મનમાં છે, છતાં પણ દિલની અંદર આ અદમ્ય ઉત્સાહ છે, એક અલગ આનંદ છે કે જેને હંમેશા પામવાને મચી રહ્યો છો, પામવાને તલસી રહ્યો છો. એ ગીરી હિમો તણી શાંતિને, કે ગીરીવર્ણના જે હિમ છે, ગીરી પર્વત ઉપર જે હિમાચ્છાદિત મુકુટ છે એની શાંતિને તલસી રહ્યો છું, આ વોલ્ટર ડાલામેરની પંક્તિ છે અને આ અનુવાદ કરેલો છે મહાદેવભાઈ દેસાઈએ, જે જવાહરલાલ નહેરુની અંગ્રેજી કથા હતી એનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં મહાદેવભાઈ દેસાઈએ. નમસ્કાર.